માતાઓ બહેનો ઘણા બેઠા છે. મેં તમને કીધું ને કે દુનિયાના વિદ્વાનોએ એક જ ઘા કર્યો છે કે ભારતની પરંપરા ને એની સંસ્કાર ને સંસ્કૃતિ ને ભાંગી નાખો, એના ઇતિહાસ ને ભૂલવી દો ને તો આપણે આ ઘટના નથી અટાણે. મને તો ઘણા પ્રોફેસરો વાતો કરે, પોલીસમાં ઘણા મિત્રો વાતો કરે સાહેબ ચૌધરી સાહેબ કે એટલું બધું આક્રમણ અત્યારે કોલેજો સુધી છે, આ ડ્રગ્સ ને ફલાણા દીક્ષા નો આ પાવડરિયા કંડલામાંથી પકડાણા. અને હું કોઈ જ્ઞાતિનો ઓલો કરવાવાળો માણસ નથી, સાહિત્યકાર તરીકે મારી ફરજ હોય કે મારે બધા માટે હરખું બોલવું, પણ શાહરૂખ ખાનના બંગલા હામી 20-20, 18-18 વર્ષની દીકરીઓ બબે દી સેલ્ફી લેવા હાટ ઊભી રહીએ તો મને વિચાર થાય કે એના મા બાપના સંસ્કારમાં ધૂળ પડી, બાળકોને એણે આવા સંસ્કાર આપ્યા છે. ભલા માણસ કોની પાસે, કોઈ હારા સંતની પાસે, મહાપુરુષ પાસે, કોઈ હારો સર્જક હોય સાહિત્યનો એની પાસે જાય તો હવે એ પાવડરિયા પકડાણા તો ખબર પડી. બધા કે આ તો આવા નીકળ્યા, મેં કીધું નીકળ્યા નહીં, હતા જ, આપણને ખબર મોડી પડી. હા, આમાં કોઈ જ્ઞાતિવાદની વાત નથી. હું ઘણી વાર મારા પ્રોગ્રામમાં કહું છું કે એક ઝટકામાં ભારતની આનબાનને શાન ઊંચી કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામની જનેતાને મારા 100-100 સલામ છે. ભલા માણસ સારું કર્યું છે એને વંદન. અબ્દુલ હમીદ એમની જનેતા ભારતની હાથ પેટર્ન ટેક હળગાવેલી હજી બોર્ડરમાં પડી છે એની જનેતાને હું વંદન કરું છું. પણ આવા પાવડરિયાને રોલ મોડલ માનવાના, પાવડર હું કે તઈ ખાટલામાંથી ઊભા થઈ હગે એ આપણા રોલ મોડલ. પાછો ઓલો આર્યન ખાન શાહરૂખ ખાનનો છોકરો કે મને આમાંથી છોડી મૂકો ને તો હું એ કે સમાજ સેવામાં રૂપિયા આપીશ ને સમાજ સેવા કરી. તારી પેટજીવી નથી કરીને તું કરી, એના માટે તો આ રમેશભાઈ જેવા પરિવારની હારે રહેવું પડે ને, એનું હેઠું ખાવ તો કાંઈક દાતારી આવે. આ હકીકત કોઈ વખાણ કરે ને, બજેટ તો મને પ્રોગ્રામમાં નક્કી કરવી મળવાનું છે. કોઈ ઘણાને એમ લાગે કે વખાણ કરે છે, એવું નથી, પણ અમારી ફરજ છે હારા ને હારા કહેવા. અમારા કાક બાપુએ કીધું છે કે બિના ગુણ કયો ગાન કાગ તાકો પાપ કહો, જેનામાં હારું લક્ષણ નહીં હોય ને તમે વખાણ કરશો તો તમને પાપ લાગશે, પણ ગુણ કોન કયો ગાન વહી બળ પાપ હે, હારું કરતા હોય ને એના વખાણ નહીં કરો ને તો તમને વધારે પાપ લાગશે કવિઓને, એટલા માટે અમે આ વાત કરીએ છીએ. હા, એને ખબર અમુક, મને હમણાં એક જણે કીધું મને કે એકચ્યુઅલી તમારા ઉપર આ નોટો ઉડતી હોય એટલી બધી લાખો રૂપિયાની એકચ્યુઅલી ડુપ્લિકેટ હોય કે? મેં કીધું તારા તારી પેટી સિવાય બધું ઓરિજિનલ જ છે એની અમને ખબર નથી કીધું. આવા પ્રશ્નો કરાય એવા ગીતો આવ્યા છે સાહેબ. અત્યારે જો ફોર્ચ્યુનર કાર બક્કા ફરવાના ને એવા ગીતો, આપણે કોઈ ગીતનો વિરોધ નથી, પણ એવા ગીતો આવે છે ફલાણી ગાડીમાં ફરાય ને ઓડીમાં ફરાય ને રેન્જ ઓવર ને ફોર્ચ્યુનર, બરોબર, આવા ગીતો આવે. ગીતનો મારો વિરોધ નથી, ખરાબ નથી, પણ અટાણના બાળકોને એ જ લાગી જાય. 10 વર્ષનું બાળક હોય, 8 વર્ષનું, 7 વર્ષનું, એમ જ કહે મારે આવી ગાડીમાં ફરાય ને મોજ કરાય, બસ એને સંસ્કાર એ જ મળે. પણ એ ગાડી સુધી પહોંચવા માટે તારા પપ્પાને શું કરવું પડ્યું એ શીખવા માટેના કોઈ ગીતો ખરા? કે ત્યાં સુધી ફૂગવા માટે શું કરવું પડે, કંપની માલિક હોય કંપની ઊભી કરવા માટે, બિઝનેસમેન તો આ બિઝનેસ ઊભો કરવા માટે પપ્પાએ શું કર્યું એ શીખાય ને, એવા શિક્ષણ હોવા જોઈએ, એવા ગીતો હોવા જોઈએ. ફરવાના બકા ફરવાના તો બિલકુલ તારા પપ્પા ભરવાના. હા હા, અટાણ છોકરાઓને એવી લાગી ગઈ છે કોલેજ સુધી ડ્રગ્સ ને બધું, એના નશા નશો તો હું ભારતમાં જન્મો છું અને મારી ધરતી કઈ છે, મારે મારું કુળ કયું, એનાથી મોટો બીજો નશો કયો હોય ભલા માણસ, એ નશો હોવો જોઈએ. મેં કીધેલું વિક્રમભાઈ મારા પ્રોગ્રામ ઘણામાં કે મારા હું 24 કલાક પીધેલો જ હોઉં છું, કીધું નશામાં જોઉં છું, પણ મેં શિવાજીને પીધો, મહારાણા પ્રતાપને પીધો, મેં સોલંકી વસરાજને પીધો, મેં બપ્પા રાવલને પીધો, દેવાદ બોદલને પીધો, વલ્લભભાઈ પટેલને પીધો, આ બધાએ એવા નશા સડી ગયા છે ને તો ઓલું કાંઈ પીવું જ નથી પડે. બોલો, હું તો મારે તો હું દેશી માણસ એટલે દૂધની બોટલું ગાડીમાં હોય જ. હું પોલીસના મિત્રોને આમ રમૂજમાં આવતો હતો, કોઈ ગમે ત્યારે ગાડી ચેક કરવાનું, શું દૂધની બોટલ નીકળે અને એના સિવાય કાંઈ નીકળે ને તેથી બંદૂકે દઈ દીજો, કારણ કે આટલી બધી વાતો હારી કરતા હોય ને અમારી ગાડીમાં નીકળે તો અમારી ડબલ ફરજ આવે, અમને તો છોડવા જ નહીં. આ રેકોર્ડિંગમાં આ હું થાય છે ને બોલું છું, અમને અમારું મોટું ગંધાય કે અમારી ગાડીમાં બોટલ નીકળે ને તેથી મૂકવા જામીન બામીન દેતા જ નહીં. હવે આટલું આટલું બોલતા હોય અમે કે આ ન કરાય ને પછી આ થાય, બરોબર કહેવાય? હા, ન બોલતા હોય એનો વાંધો નહીં, પણ હું તો બોલું છું ને એના વિરોધમાં કે નશો ન કરવો જોઈએ. હું જો કરતો તો હું અહીંથી છે ને એમ એમ એવું નથી જીવતર, જેટલું કરતા હોય એથી વધારે બોલી જ ન થકાતું સાહેબ અમારે. હવે એવું થઈ ગયું કે આપણે કરતા હોય એટલું જ બોલવાનું, વધારે ન બોલવું જોઈએ એ, અને તો જ એની અસર થાય. બાકી જીવતર ગમે એવું ભૂંડું જીવે ને જે આવે એ ખાય ને જે આવે એ પીએ ને વાહેથી જે આવે એ કરે પડદા પાછળ, અને પછી અહીંયા આવીને બોલે ને એની અસર ન થાય. એ કેવી રીતે ન થાય કે બંદૂકનો ગોળીનો કોઈ કારતૂસ હોય, રિવોલ્વરનો કે કોઈ પિસ્તોલનો કારતૂસ હોય, એને હાથમાં લઈને તમે મારો તો ટપ દઈને થાય, કાંઈ થાય નહીં.
પણ બંદૂકમાં ચડાવીને મારો ડૂસા કાઢી નાખે એમ જીવતર જીવીને જે બોલો ને એની જ અસર થાય છે. બાકી કેટલાય આવીને હોય ગયા એનો કાંઈ ફેર નથી પડતો સાહેબ. પણ જીવતર જીવીને જે બોલીએ છીએ એટલે મને એક પ્રસંગ આ સરસ ફરમાય. અને અસર ક્યારેક ક્યારેક થાય તો મજા આવે. હમણાં એક કોઈ વખાણા સારું નહીં પણ અસર થાય એનો અમને રાજીપો હોય ને એટલે અમે રમેશભાઈ આ વાત હું કરું. વિંજોલમાં મારો પ્રોગ્રામ 2 મહિના કદાચ થયા છે હજી, 2 મહિના પહેલાં અમદાવાદ વિંજોલમાં અને રાઠોડ કરી અને દરબારનો એક યુવાન આવેલો એ પ્રોગ્રામ સાંભળવાનો. વિક્રમભાઈ મારી પાસે પ્રોગ્રામ પૂરો થયો ને હું ગાડીએ ગયો તો આડો ફર્યો, ગાડી અમારી હાલતી હતી, રોવા માંડ્યો. મેં કીધું શું કામે રોવે કે બસ કવિરાજ હું રાઠોડનો દીકરો છું, હું ક્ષત્રિય છું પણ એકનો એક ભાઈ છું. પ્રોગ્રામમાં મેં એક વાત કરેલી, મૂળ હવે વાત કરી દઉં, પહેલાં મેં વાત કરેલી કે યુવાનો આજે ક્રાંતિકારી છે, યુવાનો આજે સુરવીર છે, યુવાનોમાં ખમીર છે, યુવાનોમાં તાકાત છે, સુરવીરતા છે, બધું જ છે. ઘડીક વાર આ મિત્રોને કંઈ પાણીને વાંધો ન હોય તો હમણાં ઇન્ટરવ્યુની તૈયારી છે આપણે, એમાં શું થાય અમારે થોડુંક આ ઓલા રાણાજીએ કટોરો મોકલ્યો હોય ને એવું થાય, આવો બોલતા હોય ત્યારે આવે ને ઘડીક વાર. એ એનું કામ કરે છે એટલે એની રીતે એની ડ્યુટી કરે છે, એ કરે એ ભૂલ નથી પણ થોડીક વાર રાખી દો. હમણાં ઇન્ટરવ્યુ રાખશું આપણે એમના માટે. હા હા, કારણ કે ટાઈટ જેવું છે એટલે બહુ તરહ નહીં લાગે. લગ્નમાં પાણી આપવાનું હોય. હા વાહ વાહ, આમ તો બધું મોજે કરવી જોઈએ કારણ કે લગ્નમાં પ્રોગ્રામ છે, પ્રોગ્રામમાં લગ્ન થોડા છે, લગ્નમાં પ્રોગ્રામ છે. પણ હું ખરેખર આવા હાકેમ જેવા મહેમાનો આ બધા બેઠા છે એટલે હું આ વાત તમને, એટલે મેં એ જુવાન આડો ફેરો, મેં એને પ્રોગ્રામમાં શું વાત કરી એ પહેલાં તમને કહી દઉં. મેં પ્રોગ્રામમાં કહેલું કે આજે યુવાનો ક્રાંતિકારી છે, સુરવીરો છે, ખમીરાજ છે, બધું છે પણ એવું બહુ યુવાનોમાં મળે છે જોવા. અને મારે સાચું કહેવું જોઈએ, પહેલાં ફોટાય ઘડીક ન પાડતા, સંગીત આવે ત્યારે પાડી લેજો કારણ કે હારા હારા ન્યા જોવે, મારી વાત જાય ફેલ. સમજદાર છો તમે યાર, વાત હોય. આ તો વર્ષો સુધી આ તસવીરો સાચવશે બધા, આ કેમેરામેન માયકવાળા સંગીતકારો બધાને જોરદાર તાળીથી એકવાર બતાવી લઈએ. આપણે વ્યવસ્થા પણ બહુ સરસ છે, આ બધી વ્યવસ્થા સરસ છે, તમારી બધાની અવસ્થા સરસ છે. નકર ઘણી જગ્યાએ અમે કહીએ બસ પ્રોગ્રામ ચાલુ કરી રેડી બધા ચાલુ કરી દઈએ તો કે અમે બધા રેડી છે, તમે રેડી હો તો બસ. હા ત્યાં તો અમારે બોલવું હોય, અમારે જુનાગઢ મજેવડી ગેટ બહુ ઊંચો છે, મજેવડી ગેટ બહુ ઊંચો છે, નવાબના હાથી ન્યા ન અડે એવડો છે. ન્યા હમણાં 2 જણા નીકળ્યા ગેટ એટથી નીકળ્યા, હું શું જોઈને કે મોટા નમવું પડે ને કે અડી જવાય, અને વાંકા વાંકા એટલે જતા, એમાં પોલીસવાળા જોઈ ગયા કે આ નાખી ગયેલા લાગે. પોલીસવાળા જઈને બેન બબે નાખ્યા વાહામાં તો પડ્યા ને ઊભા થઈને હાલતા હાલતા કે મોટા નિમ્યા તો અડી ગયા હો, આ બીજું કંઈક અડી ગયું છે ટાણે એવું સાય છે. હા આખા મને વિચાર થાય, હમણાં એક ભાઈ આ ભાઈ કે કોઈ કે આ જુવાનડામાંથી મને વાત કરી, મને શું મેં કીધું આવી બનતું હોય છે ને મેસે શું ને એવા બધા. હમણાં એક એને વાત મને સારી કરી કે રોજ બપોરે 1 જણાને મેસેજ આવે, વિક્રમભાઈ મેસેજ આવે ને, મેં એક દી મોબાઈલ એને ઘરના હાથમાં આવી ગયો એટલે આમ જોઈ લીધું, બીજે દી પાછો એના હાથમાં આવ્યો, ત્રીજે દી આવ્યો, પછી કીધું એ કે મંડપ સર્વિસ વાળાનો બપોરને ટાણે કેમ મેસેજ આવે છે, દીકું ખાઈ લીધું મંડપ સર્વિસ વાળા લખેલું. મેં કીધું આ આ આમાં અમારે સંસ્કારની વાતો કરવાની, આવું બને મને જાણે વાત કરી બોલો, મંડપ લખેલું મંડપ સર્વિસ વાળા અને દીકું ખાઈ લીધું રોજ બપોરે મેસેજ આવે, બોલો મને સમજાતું નથી આ શબ્દ વાપરે, જે વાપરતા હોય વાપરે ને ઘણા નથી, હાહરાને હું કે પપ્પા કેમ છે વો, હા હારામાં જે ન્યાય હારા ને પપ્પા કહે, એને પપ્પા ન કહેવાય તો ઓલી તારી માં તારી બેન થાય, જે થતું હોય એ કહેવાય. પણ ખેર એ બાજુ મારે બહુ નથી જવું, હું જે વાત કરતો હતો કે યુવાનોમાં ખુમારી છે, બધું છે એ બધું સાચું, આ મેં વાત કરેલી ત્યાં. પણ આજે યુવાનો નશો કરી લે અને પછી ઘરે માં રોતી હોય, બેન રોતી હોય, બાપ કરગરતો હોય, દીકરા આમ ગાડી ન હાંકાય, દીકરા આમ મોડું રાતે ન આવાય, બેટા આમ ન કરાય, કામમાં ધ્યાન દે, આવડા બિઝનેસમાં કે ધંધામાં જે હોય એમાં ધ્યાન દે, તો જુવાન હું કે ખબર, મારી જિંદગી મારી જિંદગી છે, એમાં દખલગારી કોઈ ન કરવી. એ યુવાનોને મારે એટલું જ કહેવું છે, તારી જિંદગી નથી, પહેલાં તારા મા બાપનું, આ માટીનું, તારા કુટુંબનું, પરિવારનું, નાતનું, ગામનું ઋણ ચૂકવી દે, પછી તારી જિંદગી છે એમ, તારી જિંદગી ન હાલે. આપણા ધર્મનું, આપણા સમાજનું, રાષ્ટ્રનું, માટીનું આપણા ઉપર ઋણ હોય છે, પણ કોઈ ફાવે એમ જીવન જીવન કે મારી જિંદગી છે એમ ન હાલે. એક વાત મેં આ કરેલી, એક વાત એ કરેલી કે જે જો પીવું ને આ બધું મારે બોલવું એને કે મારું કોઈ ગજું નહીં,
પણ કોઈને માતાજીની કૃપા હોય ને લેતા હોય મને એને અરે કઈ વાંધો નથી, એને બહુ રૂપિયા વાળા હોય ને બધું ખેર એ બાજુ મારે નથી જવું, ન લે તો સારું જ, પણ કોઈ પિતા લેતા હોય મને ખબર નથી મને વાંધો નથી, પણ ઘરમાં માં રોતી હોય બેન રોતી હોય અથવા તો પત્ની રોતી હોય ઘરમાં ખાવાના દાણા ન હોય અને જો પિતા હોય ને એને ઉંદર મારવાની પી જવાય એને જીવવાનો કોઈ અધિકાર છે નહીં છે નહીં અને છે નહીં. હા એટલે હું મેં એ કીધું કે ઘરમાં ખાવાનું ન હોય પરિવાર રોતો હોય અને કોઈ જુવાન સ્ટેટસ બનાવતો હોય વિડિયા બનાવતો હોય ને હાવ જ છું આમ કર રાખું હું તો મર જ છું એનાથી મોટો માઈક આંગલો કોઈ નથી. હું જાહેરમાં કહું છું ભલા માણસ પરિવારને જો ન નિભાવી શકતો હોય એની જિમ્મેદારી નો જે ન નિભાવી શકતો હોય જિમ્મેદારી તો એ આ વાત મેં આટલી કરેલી ને ઓલો જુવાન આડો ફેર્યો મને વિંજોર પ્રોગ્રામમાં મને કીધું કવિરાજ રોવા માંડ્યો. હકીકત વાત હું આ સરસ્વતીનું સ્ટેજ છે ને તમને કહું છું. મને કે મારી ગાડીની વાહે જરાક તમે જાઓ છો ત્યાં જ મારી ગાડી આગળ છે મારી ગાડી ઊભી રહી ત્યાં ડાબી બાજુ જોજો તમે એ મારો બંગલો છે ત્યાં જઈને ઊભો રહ્યો. મને કે કવિરાજ ઘેરે મેં કીધું અત્યારે 2-2:30 વાગે પ્રોગ્રામ પૂરો થયો અત્યારે ઘેરે અમે ન જઈએ આવું અટાણે આ કીધો તો આવી જાત. પછી એમણે કીધું કાંઈ વાંધો નહીં આ મારો હામોરિયો એ બંગલો હું રાઠોડ દરબાર છું યુવાન રૂયવાન હતો હજી 25-27 વર્ષનો મારી માં અટાણે રોતી છે જેમ તમે કીધું એમ હું દારૂ પીને જાઉં ન કરવાના કામ કરું આ બધું હું કરું છું પણ આજે તમને આ વાત કરવાનો એક જ કારણ આજથી હવે જિંદગીમાં કોઈ ખરાબ કામ અથવા કોઈ જાતનો નશો કરું તો ક્ષત્રિયના પેટનો નહીં તમારી સામે પ્રતિજ્ઞા લઉં છું ભલા માણસ આવા આવી ક્યાંક મહિને એકાદી ઘટના બની જાય ને તોય અમને એ જમા પાછું અમને મળી ગયું છે ભલા માણસ આ કહેવાનો મારો અર્થ એ છે.